गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 एम आपणे योग स्वास्थ्य और शारीरिक शिक्षण पाठ 1 योग परिचय मेळवशुं। आपणे योग प्राचीन मुनिओ द्वारा वारसामां मळेल अनमोल भेट एटले योग विद्या। योग शब्दथी आपणे सारी रीते परिचित छीए। आजकाल वर्तमानपत्रो, टेलिविजन जेवा माध्यमोथी योग शब्द छे घर घर सुधी पहोंची गयेल छे। ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે। આજના આધુનિક યુગમાં યોગની જરૂરિયાત વધી ગઈ છે। યોગથી ફક્ત વ્યક્તિગત વિકાસનો જ લાભ મળે છે એવું નથી, તેનાથી પણ વધુ ઉપયોગ આધુનિક યુગમાં થાય છે। વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્ય વેદ, ઉપનિષદ જેવા અનેક ગ્રંથોમાં યોગ વિશેનો ઉલ્લેખ જોવા મળે છે। હવે વેદના 6 દર્શનમાં પણ યોગની સમજ આપી છે। તેમાંથી મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર નામના ગ્રંથની સીધી સરળ રીતે રચના કરી છે। મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાલયના પ્રાચાર્ય હતા। યોગ સાથે વ્યાકરણ અને આયુર્વેદના નિષ્ણાત પણ હતા। મહર્ષિ પતંજલિના યોગ સૂત્ર ગ્રંથમાં કુલ 195 યોગ સૂત્ર છે। આ 4 પ્રકરણમાં વેચાયેલા છે। હવે યોગ એ કોઈ ધર્મનું શાસ્ત્ર નથી। યોગ તે જીવન જીવવાના સત્યને જાણી સમજીને પદ્ધતિસર જીવનને બદલવાનું વિજ્ઞાન છે। બીજી રીતે કહીએ તો યોગ જીવન જીવવાની પ્રણાલી છે। તેમાં કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસ નથી। માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓનો સંપૂર્ણ વિકાસ માટે યોગ એ ઔષધ એટલે કે દવા તરીકે કામ કરે છે। યોગથી સમાજ, રાષ્ટ્ર અને માનવનું કલ્યાણ થાય એવી તાકાત છે। તેના નિત્ય અભ્યાસથી એટલે કે દરરોજ અભ્યાસ કરીએ તો કોઈને પણ વ્યક્તિત્વનું શરીર બળવાન, મન શાંત, તેજસ્વી અને જીવનમાં પ્રામાણિક બને છે। હવે યોગ એટલે યોગ શબ્દ છે યુજ ધાતુ સંસ્કૃત પરથી બનેલ છે। તેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગ થાય છે। ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે। આ તમને એમસીક્યુમાં પણ પૂછાય છે યોગ શબ્દ કયા ધાતુ પરથી પડેલ છે, તો કે યુજ। સ્વામી વિવેકાનંદના કહેવા મુજબ યોગ એ તમામ વ્યક્તિની આંતરિક સુષુપ્ત શક્તિ જગાડવામાં મદદ કરે છે। આપણી છુપેલી દિવ્ય શક્તિનું મિલાપ કરાવે તે યોગ। યોગ સૂત્રના ગ્રંથમાં મહર્ષિ પતંજલિએ પ્રથમ પ્રકરણમાં બીજા સૂત્રમાં યોગ વિશે આપ્યું છે કે આપણા મનમાં જે સતત વિચારો આવે છે, નેગેટિવ વિચારો આવે છે, તે યોગ દ્વારા સમાપ્ત થઈ શકે છે અને યોગથી માનસિક અવસ્થાને નિયંત્રણ કરી શકાય છે। હવે મહર્ષિ પતંજલિ દ્વારા યોગ સૂત્રમાં જણાવેલ મુજબ ટૂંકમાં આપણે સમજીએ તો ચિત્ત એટલે કે મનની વૃત્તિ એટલે મનમાં જે વિચાર આવે છે એમાં નિયંત્રણ એટલે વિચારને દૂર કરવા અને પોતાનો વિકાસ કરવો તે યોગનું લક્ષ્ય છે, મનના વિચારનું નિયંત્રણ। યોગના વિવિધ માર્ગો છે। આપણા ગ્રંથમાં યોગ શબ્દ અલગ અલગ રીતે વપરાયો છે। યોગનો અર્થ પરમ ચેતના સાથે એકી સાધવું, એકમય થવું, ભક્તિ માર્ગે એકમય થવું, ભક્તિયોગ સેવા દ્વારા એકમય થવાનો પ્રયાસ, એટલે કે ભક્તિયોગ બુદ્ધિ વડે આ બ્રહ્માંડની રચનાકારની સમજ પ્રાપ્ત કરી કર્મ અને જ્ઞાનના માર્ગે દોરી એકમય થવાનો પ્રયાસ એટલે જ્ઞાનયોગ। જ્ઞાનયોગમાં શરીર, પ્રાણ કે મન પર કાબૂ મેળવી તેની સાથે જોડાવાનો પ્રયાસ એટલે રાજયોગ। ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ ને જ યોગ તરીકે મહર્ષિ પતંજલિ રચિત ગ્રંથમાં યોગ એ જ રાજયોગ છે। ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ। હવે આપણે આધુનિક યુગમાં યોગ એ યોગાનામથી ખૂબ પ્રચલિત છે। ખરેખર જોઈએ તો યોગ શબ્દ વાપરવો જોઈએ। આધુનિક યુગમાં ભાગદોડના વ્યસ્ત જીવનશૈલીમાં તણાવ જેવા અસંખ્ય રોગો સામે યોગ ઔષધ તરીકેનું કામ કરે છે। હવે વૈજ્ઞાનિક સંશોધન બાદ
યુનાઇટેડ નેશન્સ દ્વારા એટલે કે યોગ દિવસ છે 21 જૂને જાહેર કર્યો. યુનાઇટેડ નેશન્સ આ સંસ્થા છે એણે ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના દિવસે જાહેર કર્યો. ત્યારથી આપણે 21 જૂનને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ. આ તમને MCQમાં પણ પૂછાય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે, તો 21 જૂન. યોગ અંગે ભ્રામક ખ્યાલ. યોગ મહત્વ અને ઉપયોગી વિષય હોવા છતાં યોગ વિશે સમાજમાં અનેક ગેરસમજો અને ખોટી માન્યતાઓ ઘર બેઠી કરી ગઈ છે. હવે ખોટી માન્યતાઓ તો યોગ એ સામાન્ય માણસ માટે નથી, સાધુ સંતો માટે છે. યોગ અલૌકિક વિષય છે. યોગ એટલે ફક્ત આસન અને પ્રાણાયામ જ. યોગ એક પ્રકારની કસરત છે. યોગ એટલે ચિકિત્સા પદ્ધતિ. યોગ એટલે ચિકિત્સા પદ્ધતિ રોગી કે બીમાર વ્યક્તિ માટે જ યોગ છે. યોગ એ ધાર્મિક અને સાંપ્રદાયિક વિષય છે. અમુક ધર્મની વ્યક્તિ કરી શકે. યોગ વાચન અને પ્રવચનનો વિષય છે. યોગ શરીરની સુંદરતા માટે છે અને યોગ એક ચમત્કાર પણ છે. એટલે યોગ સુંદરતા માટે અને ચમત્કાર પણ છે. આ પ્રકારની ખોટી માન્યતાના કારણે એક લાંબા ગાળા સુધી આપણે યોગથી દૂર રહ્યા અને હાલમાં યોગ શિબિરોનું વારંવાર આયોજન થવાથી હવે આપણા સમાજમાં લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવી છે. હવે કેટલીક જગ્યા પર લોકો નિત્ય યોગ અભ્યાસ કરે છે. જાહેર બગીચામાં આસન પ્રાણાયામ કરતા જોવા મળે છે. યોગ એ મન અને શરીરને સમજવાનું વિજ્ઞાન છે. યોગ શરીરને નિરોગી દૃઢ સંકલ્પમાં તથા મનને શાંત કરે છે. યોગ વ્યક્તિને આધ્યાત્મિક ગણે છે. અને યોગના આપણે લાભાલાભ જોઈશું તો યોગ એ શરીર અને મનનું વિજ્ઞાન હોવાથી વિશ્વએ તેનો સ્વીકાર કર્યો છે. આરોગ્ય સંસ્થા WHOએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જાહેર કર્યો. હવે રોજ યોગ કરવાથી માનસિક સ્તર એટલે બુદ્ધિનો વિકાસ થાય છે અને સાથે સાથે આપણું શરીર છે એ સુડોળ અને સ્વાસ્થ્ય બને છે. યોગ એ અનુભૂતિ કરવાનો વૈજ્ઞાનિક વિષય છે. રોજ યોગ કરવાથી ચિત્તવૃત્તિ આપણું મન છે ચિત્ત છે તે માનસિક અવસ્થા આપણી સારી રહે છે અને એવું સાબિત થયું છે કે વ્યક્તિને 90% બીમારી છે માનસિક અવસ્થાના લીધે થાય છે. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા નમ્રતા અનુશાસન સાધના સેવા સાદગી સંકલ્પ શક્તિ વગેરે ગુણો જરૂરી છે. યોગ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી આપણામાં આ ગુણનો વિકાસ થાય છે. પ્રાણાયામથી પ્રાણ બલવાન બને છે અને આત્મવિશ્વાસ વધે છે. માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર એ શરીરનું મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યનો મુખ્ય આધાર કરોડની સ્થિતિસ્થાપક પર છે અને આસન કરવાથી કરોડ સ્થિતિસ્થાપક બને છે. ધ્યાન છે એ યોગનું મહત્વનું અંગ છે. આપણે ધ્યાનમાં બેસીએ એ આપણે અગત્યનું છે. તો વિદ્યાર્થીઓને સફળ થવા માટે ધ્યાન ખૂબ જ મહત્વનું પાસું છે. વિદ્યાર્થી કાળમાં ધ્યાન શીખવું ખૂબ જ જરૂરી છે. હવે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યારે માતા પિતા તરફથી સ્કૂલમાં શિક્ષકો તરફથી સ્કૂલમાં પણ એક જ મેસેજ મળતો હોય છે કે તેનું ધ્યાન નથી. ધ્યાન એ સ્કૂલ કે ટ્યુશનમાં શીખવાડવામાં આવતું નથી. એટલે ધ્યાનમાં આપણે બેસવું જોઈએ. રોજ થોડીક વાર તમે ધ્યાનમાં બેસો તો તમને ઘણું બધું ફાયદો થશે. આપણે ધ્યાન દઈને ભણવું પડે છે. આપણા ચંચળ મનને શાંત અને એકાગ્રતા માટે નિયમિત ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. વર્તમાન સમયમાં વિજ્ઞાન એ સુખ સગવડમાં વધારો કર્યો છે. ભૌતિક વસ્તુ પાછળની દોડમાં માનસિક અને શારીરિક બીમારી વધી છે. આવી પરિસ્થિતિમાંથી યોગ અભ્યાસ દ્વારા મુક્તિ મળે છે. કરો યોગ અને રહો નિરોગી. આ સૂત્ર આપણે સાંભળ્યું હશે, કરો યોગ અને રહો નિરોગી.
તો આપણે યોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. કરો યોગ તો ભાગે રોગ, કરો યોગ તો ન રહે રોગ. યોગ વાંચન કે પ્રવચનને બદલે પ્રત્યક્ષ અનુભવ કરવાનો વિષય છે. યોગને સમજ્યા વિના અપનાવવાથી તેનું વિપરીત પરિણામ મળે છે, લાભ કરતાં નુકસાન થાય છે. આપણે યોગ કરીએ છીએ ત્યારે આપણને એનો જ્ઞાન હોવું જોઈએ, થોડુંક સમજણ હોવી જોઈએ, તો જ આપણે કરીએ શકીએ છીએ. પદ્ધતિસર યોગ કરવાથી ટૂંકા સમયમાં યોગના ફાયદા અનુભવાય છે. હંમેશા યોગના માર્ગદર્શન પાસે જ યોગાભ્યાસ કરવો જોઈએ. એટલે આપણે યોગનો અભ્યાસ કરીએ.